ગુજરાતમાં 799 કેસ નોંધાયા છે, 7 દર્દીઓના મૃત્યુ થયા છે, અમદાવાદમાં 164, 834 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે। 31 ડિસેમ્બરે અમદાવાદમાં પોલીસ ખડે પગે રહેશે, 1400 પોલીસ અધિકારીઓ ખડે પગે રહેશે, ફાર્મ હાઉસ અને વીકેન્ડ હાઉસ પર પોલીસ નજર રાખશે। 31ના પગલે સુરત પોલીસનો ચાપતો બંદોબસ્ત, 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, આખા શહેરમાં પોલીસની ટીમ કાર્યરત રહેશે। રસીકરણ શરૂ થાય તે પૂર્વે જીએમસીના અધિકારીએ ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક કરી રસીકરણ અંગે માહિતી અપાઈ, સાથે જ રસીકરણની જગ્યા કેવી હોવી જોઈએ તે અંગે ચર્ચાઓ કરાઈ। કોરોના વેક્સિન આપવાની તૈયારીઓ સુરત તંત્રએ હાથ ધરી છે। સુરતમાં કોરોના વેક્સિન આપ્યા બાદ 30 મિનિટ સુધી નિરીક્ષણ કરાશે। જિલ્લામાં નિર્ધારિત પ્રત્યેક સેન્ટર પર પ્રતિદિન 100 વ્યક્તિઓને અપાશે વેક્સિન, રજીસ્ટ્રેશન થયું હશે તેને જ રસી મુકાશે। ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન્ડના કેસ નોંધાયા છે, બ્રિટનથી આવેલા 20 લોકોમાં આ લક્ષણ જોવા મળ્યા છે। આ તમામ લોકોને સંબંધિત રાજ્યના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઇસોલેશન રૂમમાં રખાયા છે। યુકેથી આવતી ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે, 7 જાન્યુઆરી સુધી યુકેથી નહીં આવી શકે કોઈ ફ્લાઇટ। યુકેમાં કોરોના નવો સ્ટ્રેન દેખાતા ફ્લાઇટ પર પ્રતિબંધ મુકાયો છે। કોરોના વાયરસની રસી અંગેની મોટી ખબર, એસ્ટ્રાજેનેકાની રસીને યુકે આપી મંજૂરી, ફાઇઝર બાદ હવે એસ્ટ્રાજેનેકાની રસીને યુકેની મંજૂરી। યુકેમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો કહેર છે, કોરોના નવા સ્ટ્રેનના કહેર વચ્ચે ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા રસીને મંજૂરી। કોરોનાની રસી તમામ લોકો સુધી ન પહોંચે ત્યાં સુધી માસ્ક અને સેનિટાઇઝર જ કોરોનાથી બચવાનો રસ્તો છે, પરંતુ સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ નોતરી શકે છે આફત। સતત સેનિટાઇઝરના ઉપયોગથી ત્વચા અને શરીરના અન્ય અંગો પણ ખરાબ થઈ શકે છે। નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને કોરોના રસી મળવાની આશા છે, ત્યારે આરોગ્ય નિષ્ણાતો રસી અંગે આપી નિવેદન કહ્યું કે કોરોનાની રસી કેટલીક અસરકારક રહેશે તે ચોક્કસ કહી શકાય નહીં, રસીનો ડોઝ એક વખત લીધા પછી તેના બીજા ડોઝ 6 મહિને 1 વર્ષ પછી ફરીથી લેવો પડી શકે છે। કોરોના ફેલાવનાર ચીન મામલે વધુ એક ખુલાસો થયો છે, ચીનમાં કોરોના કેસ બતાવવામાં આવ્યા છે તેના કરતાં 10 ગણા વધારે છે। આવી જગ્યાએ રશિયામાં પણ છે, રશિયામાં પણ 3 ગણા કેસ સામે આવેલા છે। વુહાનમાં કરાવેલા સેરોલોજીકલ સર્વે બાદ આંકડાઓ સામે આવ્યા છે। દેશના મોટાભાગના રાજ્યોમાં 31ની ઉજવણી પર પ્રતિબંધ રખાયો છે, મુંબઈમાં 5 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ લાગુ હોવાના કારણે ઉજવણી નહીં થાય, બેંગલુરુમાં ચર્ચ સ્ટ્રીટ પર નહીં લોકો જઈ શકે, શિમલા મનાલીમાં પાર્ટી વગર ન્યૂ ઇયરનું સેલિબ્રેશન કરવાની છૂટ અપાઈ છે।